આગળ વાત કરીએ તો મહેસાણા ખાતે કિસાન ક્રાંતિ ટ્રસ્ટનું સંમેલન યોજાયું હતું, જેમાં ઉત્તર ઝોનના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલના આગેવાનીમાં કિસાન ક્રાંતિ ટ્રસ્ટની અગત્યની મીટિંગ યોજાઈ હતી. જેમાં ઉત્તર ઝોનના 7 જિલ્લામાંથી કિસાન ક્રાંતિ સંગઠન સાથે સંકળાયેલા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના ગુજરાત પ્રદેશના હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. ત્યારે સંમેલનના ખેડૂતોના પ્રશ્નોની ચર્ચા કરાઈ. ઉત્તર ગુજરાતમાં ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી પૂરું પાડવું, ખેડૂતોનો પૂરતો પોષકક્ષમ ભાવ આપવો, ડુપ્લિકેટ ખાતર દવા અને બિયારણ સામે રક્ષણ આપો, વીજળી 9 કલાકની જગ્યાએ 12 કલાક આપો અને દિવસ આપો, પાક વીમાનું પ્રીમિયમ મરજિયાત કરવામાં આવે, સમયસર પાક વીમો ચૂકવવામાં આવે, કિસાન સન્માન નિધિના બાકી રહેલા પૈસા તાત્કાલિક ખેડૂતોને ચૂકવવામાં આવે, ખેડૂતોના અકસ્માત વળતરના બાકી કેસોનો નિકાલ કરવામાં આવે જેવા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તે માટે પ્રયાસ કરવામાં આવે છે. હાલના સમયની અંદર જે અત્યારે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાની અંદર મીટિંગ રાખવામાં આવી છે કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા, હાલના સમયની અંદર જે મહા મુશ્કેલીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે, એમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એમને ન્યાય નથી મળતો, એટલે ખેડૂતોને જાગૃત કરવા માટે અને ગામડે ગામડે જઈને ખેડૂતોને પોતાના હક માટે જાગૃત કરી અને સરકાર પાસેથી અમારી એવી માંગણી છે કે ખેડૂતોની મુખ્ય માંગણીઓ છે, પિયત માટે પાણી આપો, કેનાલો દ્વારા સૌની યોજના દ્વારા ખેડૂતોની ખેત પેદાશોના પોષણ ભાવ આપો, ખેડૂતોને ફરજિયાત જે પ્રીમિયમ છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર તો ફરજિયાત પ્રીમિયમ ના હોવું જોઈએ અને ખેડૂતોને વીમો મળવો જોઈએ. ખેડૂતોને જે અત્યારે અમારી માતા બહેનોને રાત્રે વાડીએ પાણી વાળવા જવાની પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે તો ખેડૂતોને દિવસે લાઇટ આપો અને 12 કલાક આપો. એટલા માટે આજે મહેસાણાની અંદર કિસાન ક્રાંતિ ટ્રસ્ટની મીટિંગ મળેલી છે અને ખેડૂતોને જાગૃત કરવા એ અમારો મેઇન ઉદ્દેશ છે. ઉત્તર ઝોનના 5 જિલ્લાના પ્રમુખો, ઉપપ્રમુખ, મંત્રી, પ્રભારી આ દરેક હોદ્દેદારો છે. અતુલ પટેલ, ZS TV, મહેસાણા.